નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન એના વિશે જોઈશું. તો માહિતી એટલે શું? તો માહિતી એટલે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુની એટલે જાણકારી મેળવવી. તો ગણિતની ભાષામાં માહિતી એટલે શું? તો શું કહેવાશે? તો ગણિતની ભાષામાં માહિતી એટલે કે જુદા જુદા અવલોકનોને એનો સંગ્રહ કરવો, એની ગોઠવણી કરવી, તો એને આપણે શું કહીશું? માહિતી. તો ધારો કે તમને કહેવામાં આવે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓ એટલે કે 1 થી 10 રોલ નંબરના વિદ્યાર્થીઓમાં ગણિતમાં 50માંથી કોને કેટલા માર્ક્સ આવ્યા એની માહિતી મેળવો. તો શું કરશો તમે? તો એ બધા 1 થી 10 રોલ નંબરના ગણિતમાં જેને માર્ક્સ કેટલા આવ્યા છે એનો માહિતી ભેગી કરશો, એટલે કે એના અવલોકનો ભેગો કરી એનો સંગ્રહ કરશો. તો એને શું કહેવાશે? તમે માહિતી એકઠી કરી, એટલે કે માહિતી ભેગી કરી. તો આપણે જોઈ લઈએ ઉદાહરણ. તો 48 રોલ નંબર 48 માર્ક્સ
26 26 એના પછી કેટલું આવે છે 28 એના
સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન. સૌથી મોટું અવલોકન કેટલું છે? 54. એમાંથી સૌથી નાનું અવલોકન 23. એટલે 54 પ્લસ માંથી 23 બાદ કરી દો, કેટલા આવશે? 31 વર્ષ. તો શિક્ષકોની ઉંમર નો વિસ્તાર કેટલો મળે આપણને? 31 વર્ષ. તો વિસ્તારની અંદર શું આવશે શોધવામાં? કે સૌપ્રથમ આપણને આપી હોય માહિતી અને કીધું હોય કે વિસ્તાર શોધો, તો પહેલા આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ, ચડતા ક્રમમાં ગોઠવી દઈએ, અને પછી એનો સૌથી મોટો અવલોકન કયો છે અને સૌથી નાનું કયું છે એ શોધી લઈએ. અને એના પછી વિસ્તારનું જે સૂત્ર છે, શું સૂત્ર છે? સૌથી મોટું અવલોકન એમાંથી સૌથી નાનું અવલોકન શું આવશે? બાદ થશે. તો સૌથી મોટું અવલોકન અહીંયા 54 છે, એમાંથી 23 આપણે બાદ કર્યા, તો કેટલું આવ્યું? 31 વર્ષ. Thank you.
सरवाळो भाग्या अवलोकनोनी चिन्ह अने अहीं कितना विद्यार्थी है कितना गुण मेळवा
સૌથી મોટું અવલોકન, એમાંથી સૌથી નાનું અવલોકન આપણે બાદ કરી દઈએ. સૌથી મોટું કેટલું છે? નવ.
આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજનું તમારું હોમવર્ક Yeah.